નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું પ્રશાંત દયા આજે પોલીસ સંભારણા દિવસ છે પોલીસ માટે ટીકા કરવાનો પોલીસને ગાળો આપવાનો પોલીસની નિંદા કરવાનો આપણી પાસે બહુ બધો સમય હોય છે પરંતુ આજે પોલીસ સંભારણા દિવસ છે એટલે આપણે પોલીસમાં બહાદુરીપૂર્વક કામ કરનાર અધિકારીઓ અને જવાનોની વાત કરીશું આ વાત છે ઓગણીસો પંચ્યાસીની આ ઓગણીસો પંચ્યાસીમાંનું અમદાવાદ જે છે એની આજની પોલીસને કદાચ કલ્પના નહીં હોય આ એવી સ્થિતિમાંથી અમદાવાદ શહેર પસાર થઈ રહ્યું હતું કે જ્યારે અમદાવાદ શહેરના દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો પોલીસને પસાર થવું હોય અને ખાસ કરી દરિયાપુરના પોપર્ટિયા જવું હોય તો એકલ દુકલ પોલીસ જઈ પણ શકતી નહોતી દરિયાપુરના પોલીસ ઇન્સ્પેક્ટરને પણ પોપર્ટિયા વર્ડમાંથી કે ચંદન તલાવડીમાંથી પસાર થવું હોય તો એસઆરપીની એક કંપની મંગાવવી પડતી હતી કારણ રાજકારણી અને ગુંડાનું ગઠબંધન હતું અમદાવાદમાં લતીફનું યુગ ચાલતો હતો લતીફના દારૂના ધંધા ધમધોકાર ચાલતા હતા અને હવે આ લતીફ એક બુટલેગરમાંથી કોમનો નેતા થઈ ગયો હતો કોંગ્રેસનું શાસન હતું કોંગ્રેસના નેતાઓ સાથે તેની તડજોડ હતી તેના કારણે મોટા મોટા પોલીસ અધિકારીઓ પર લતીફને ત્યાં મુજરો કરવા જતા હતા ઓગણીસો પંચ્યાસીમાં પહેલાં અનામત આંદોલન થયું ને અનામત આંદોલન રાજકીય કારણોસર કોમી તોફાનમાં ફેરવાઈ ગયું લતીફ કોમના નેતા તરીકે બહાર આવ્યો લતીફ અને લતીફના ટપોરીઓ હિન્દુ વિસ્તાર ઉપર હુમલો કરતા કરફ્યુ ખુલતો તો છુરાબાજીઓ થતી આવી જ એક સ્થિતિ હતી તે દિવસની તે દિવસે સાંજે અચાનક તોફાન શરૂ થાય છે દરિયાપુર અને કાલુપુર વચ્ચે ભારે પથ્થરમારો થાય છે એસિડ ફેંકવામાં આવે છે અને અંધારપટ થઈ જાય છે આ લતીફ ગેંગની એક એમો હતી કે જ્યારે તોફાન કરવાનું હોય સાંજ પછી જ કરવાનું અને ત્યારે બધી લાઇટો બંધ થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા એમણે ગોઠવેલી હતી અચાનક અંધારપટ થઈ જાય છે લોકોની રોકોકળ અને કિક્કીયારીઓ સંભળાય છે કાલુપુરની કાલુપુર ચોકીમાં એક સબ ઇન્સ્પેક્ટર છે જેમનું નામ હતું મહેન્દ્રસિંહ રાણા એક યુવાન પોલીસ ઇન્સ્પેક્ટર છે અને સાથે બે કોન્સ્ટેબલો છે બીજું કોઈ વાહન પણ નથી અને તેમની સાથે બીજો સ્ટાફ પણ નથી તે આ લોકોની રોકોકળ ચીચિયારીઓ વૂમો સાંભળે છે મહેન્દ્રસિંહ રાણાને મહેન્દ્રસિંહ રાણા એક ક્ષણનો પણ વિચાર કરતા નથી કે હજી મારા સિનિયર તરફથી મને કોઈ આદેશ મળ્યો નથી તો મારે શું કરવું એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર પોતાની સાથે રહેલા બે કોન્સ્ટેબલોને કહે છે ચાલો આપણે કાલુપુર જઈએ જે બે કોન્સ્ટેબલો હતા એમની પાસે માત્ર હથિયારમાં એક લાકડી સિવાય કંઈ નહોતું અને મહેન્દ્રસિંહ રાણા પાસે એક સર્વિસ રીવર હતી ચારે બાજુથી પથ્થરવારો થઈ રહ્યો હતો અને પોળ વિસ્તાર છે આજે આખો વિસ્તાર છે દરિયાપુર કાલુપુર એટલે જો તમે જમીન ઉપર ઉભા રહીને સ્થિતિને નું અનુમાન લગાવવાનો પ્રયત્ન કરો તો તમને પણ ઈજા થવાની બીક હતી એટલે મહેન્દ્રસિંહ રાણા અને બે કોન્સ્ટેબલ ભંડેરી પોળના એક ધાબા ઉપર ચઢે છે અને ધાબા ઉપરથી કઈ તરફ શું થઈ રહ્યું છે એની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરે છે એ વખતે સળગતા કાંકડા એસિડની બોટલો પથ્થરો લોકોની બૂમો એ આખો માહોલ ડરાવનારો હતો ખરેખર ક્યાંથી પથ્થર આવી રહ્યા છે ક્યાંથી સળગતા કાંકડા આવી રહ્યા છે કંઈ જ સમજાઈ રહ્યું નહોતું મહેન્દ્રસિંહ રાણા પાસે ટોર્ચ હતી કારણ કે અંધારપટ થઈ ગયો હતો એટલે મહેન્દ્રસિંહ રાણા સામે કોણ છે ક્યાંથી પથ્થર પથ્થરમારો થઈ રહ્યો છે જોવા માટે પોતાની પાસે રહેલી ટોર્ચ ફેરવીને ટોર્ચના પ્રકાશમાં અંદાજ મેળવવાનો પ્રયત્ન કરે છે આ સબ મહેન્દ્રસિંહ રાણાની એક ભૂલ સાબિત થાય છે કારણ કે સામેનાના ધાબા ઉપર સામેની પોળ ઉપર લતીફ ગેંગના માણસો હતા જેઓ હથિયાર બંધ હતા અને તેઓ ટોર્ચને નિશાન બનાવે છે અને એ ટોર્ચને નિશાન બન બનાવવા માટે છોડવામાં આવેલી ગોળી મહેન્દ્રસિંહ રાણાની છાતીની આરપાર નીકળી જાય છે મહેન્દ્રસિંહ રાણા ત્યાં જ ઢળી પડે છે અને સાથે રહેલા કોન્સ્ટેબલ ડરી જાય છે અને રાણા સાહેબને ગોળી વાગી ગોળી વાગીને બૂમો મારે છે સામે રહેલા લતીફ ગેંગને ખબર પડે છે કે તેમનાથી ભૂલ થઈ ગઈ છે તેમણે જેને જે તરફ ગોળીબાર કર્યો ત્યાં સામે પોલીસ હતી તેમને પણ ખબર નહોતી કે સામે પોલીસ છે તેઓ તરત લતીફ ગેંગના માણસો ભાગીને લતીફને જાણ કરે છે અને લતીફ પોપટિયાવાડમાંથી ફરાર થાય છે આ મહેન્દ્રસિંહ રાણા સુરેન્દ્રનગરના ગેડી ગામના વતની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે પણ ડૉક્ટર તેમને મૃત જાહેર કરે છે તેમનો મૃતદેહ ગેડી ગેડી ગામ લઈ જવાનો હતો અને ગેડી ગામમાં મુસલમાનોની વસ્તી પણ હતી મુસલમાનોને ડર હતો કે હવે ગેડી ગામ ઉપર પણ હુમલો થશે પરંતુ મહેન્દ્રસિંહ રાણાના પિતા એવું કહે છે કે કોઈ મુસલમાન ગામ નહીં છોડે કારણ કે તેની જવાબદારી અમારી છે મહેન્દ્રસિંહ રાણાનું જે દિવસે બારમાની વિધિ ચાલતી હતી ત્યારે જ મહેન્દ્રસિંહ રાણાની પત્ની એક દીકરીને જન્મ આપે છે કરુણતા છે કે દીકરીએ પોતાના બાપનું મોડું પણ ના જોયું સમય વીતતો ગયો એમાં બે ઘટનાઓ થઈ એ જ એ દિવસે હુમલા પછી લતીફ ભાગે છે અને એક પોલીસ સ્ટેશનમાં જાય છે અને એક સબ ઇન્સ્પેક્ટર માર્યો ગયો છે એવી જાણકારી આપે છે આ ખાતાની એટલી બધી નિર્લજ્જતા છે કે નફટાઈ છે એક પોતાનો સબ ઇન્સ્પેક્ટર માર્યો જાય છે છતાં ઇન્સ્પેક્ટર લતીફને ભાગી છૂટવામાં પોતાની સરકારી જીપ આપે છે આના કોઈ પુરાવા નથી પરંતુ એના કેટલાક તર્ક છે કેટલાક સાક્ષીઓ છે જો કે તે સમયમાં એ ઇન્સ્પેક્ટર ઉપર પણ સરકારના ચાર હાથ હોવાને કારણે એ દિશામાં કંઈ થતું નથી સમય આગળ વધ્યો મહેન્દ્રસિંહ રાણાની દીકરી મોટી થઈ લગ્નનો સમય આવ્યો ત્યારે કાલુપુરના લોકોએ મહેન્દ્રસિંહ રાણાને યાદ રાખ્યા અને મહેન્દ્રસિંહ રાણાની દીકરીનું મામેરું કાલુપુરના લોકોએ કર્યું આવા જ શહીદોથી આ પોલીસ ફોર્સ ભરેલો છે સવાલ એટલો છે આપણે શું જોવું છે બસ મને અહીંયા રજા આપશો નમસ્કાર